Welcome to Satya Prakash English Medium School. In today's, again started with our subject Gujarati and our chapter number 19, Bodi. In our last lecture, we most completed our chapter number 18, Ektama Bird. And today's, let me started with our chapter number 19, Bodi. Okay. Bodi nu naam sambhalta ch apadne tarat ch apda tehar ni yaad aavi chhe Bodi Dhuleli. Barabar aa vakhte 28 March 29 March Bodi ane Dhuleli ના તહેવારો આપણે ઉજવશું બરાબર. આપણો ભારત દેશ પહેલા પણ ગીતનો છે અને આજે પણ કહું છું કે ઉત્સવ પ્રિય દેશ છે. તહેવારોની મને પણ રાહ હોય, આપણને તમને બધાને પણ રાહ હોય છે કે જલ્દી ક્યારે બીજો તહેવાર આવે. શું કામ? કારણ કે એ તહેવાર આપણા ઋષિ મુનિઓએ આપણા તહેવારોને ધર્મ સાથે જોડી લીધેલા છે, આપણા ધાર્મિક તહેવારો છે. અને એ તહેવારથી આપણા જીવનમાં અલગ આનંદ, અલગ ઉત્સવ, બરાબર અલગ પ્રકારની એક શું કહેવાય અંદરની મજા, એકબીજા સાથે રહેવા, એકબીજા સાથેનો પ્રેમ ભાવ લાગણી, આ બધું વધે છે, જીવનમાં ખુશિયાળ આવે છે અને મનમાંથી બધા જ વ્યથાઓ ચિંતાઓ દૂર થઈ અને એક અલગ પ્રકારની ખુશીઓમાં આપણે વયા જાય છે. અને આ તહેવાર આપણા જીવનને અલગ રંગથી ભરવા માટે આવે છે, બરાબર. તો આ સરસ મજાના હોળીનો તહેવાર જેની આપણે આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છીએ, જે હમણાં આવતા મહિને બરાબર 28-29 તારીખે આપણે સેલિબ્રેટ કરશું. તો હોળીનો તહેવાર એ આપણો ધાર્મિક તહેવાર છે. તો ધાર્મિક કઈ રીતે? તો એની પાછળ એક સરસ મજાની સ્ટોરી છે. હિરણ્યકશ્યપુ નામનો રાજા છે, એનો એક દીકરો છે, એ છે પ્રહલાદ. હિરણ્યકશ્યપુ પોતે રાક્ષસ કુળનો છે, દાનવ કુળનો છે અને ભગવાનનો વિરોધ પક્ષમાં છે, બરાબર. દેવ દાનવ વચ્ચે હાલતા પહેલાના જમાનામાં યુદ્ધ થતા અને હિરણ્યકશ્યપુ એ દાનવ હતો, મતલબ કે ભગવાનના ઓપોઝિટમાં, વિરોધમાં હતો. હવે હિરણ્યકશ્યપુ નામના રાજાની ઘરે એક દીકરાનો જન્મ થયો છે, એ દીકરો છે પ્રહલાદ. અને પ્રહલાદ પોતે અતિશય ભગવાનમાં માનવાવાળો વિષ્ણુ ભક્ત, બરાબર. ભગવાનની પૂજા, આરાધના, સ્તુતિ એ બધું સાચો ભક્ત, ભક્તિ એનામાં કહેવાય કે એના કરતા પણ વધારે હતી, બધા કરતા વધારે. જેવી રીતે નરસિંહ મહેતા મીરાબાઈની ભક્તિ હતી, એ જ રીતે ભક્ત પ્રહલાદની ભક્તિ અલગ જ હતી. ને તો હિરણ્યકશ્યપુ આ ન ગમતું એને કે મારો દીકરો, દાનવનો દીકરો દેવની પૂજા કરે, દેવની આરાધના કરે એ મને ના ગમે. એને ઘણા બધા પ્રયાસો કર્યા પ્રહલાદને રોકવાના, પણ પ્રહલાદે વિષ્ણુ ભક્તિ, એ ભગવાન વિષ્ણુમાં માનતો, એને વિષ્ણુ ભક્તિ મૂકી નહીં. પ્રહલાદ એના પિતાશ્રીનું ના માન્યો કે ના, ભક્તિ તો મારા હું કરીશ જ. અને પછી હવે હિરણ્યકશ્યપુએ વિચાર્યું કે હવે મારા દીકરાને મને જવાડવો નથી, રાક્ષસના કુળમાં ઉઠી અને દેવની પૂજા કરે એ મને ના ગમે. તેથી એને બધી યુક્તિ મતલબ અપનાવી લીધી, પણ પ્રહલાદ માન્યો નહીં. અંતે એને એક વિચાર કર્યો, હિરણ્યકશ્યપુની બહેન હોલિકા, અને હોલિકાને એક વરદાન મળેલું હતું ભગવાન શંકર તરફથી. શેનું વરદાન? તો હોલિકાને વરદાન હતું, હોલિકા પાસે એક ચૂંદડી હતી, એ ચૂંદડી ઓઢીને બેસે એટલે હોલિકાને ગમે એવી આગ હોય એ આગમાં એ દાજી શકે નહીં, એ બળી શકે નહીં. હોલિકા એ ચૂંદડી ઓઢીને બેસે એટલે એને આગથી કંઈ જ નુકસાન થાય નહીં એવું વરદાન એને ભગવાન શંકરે આપેલું. તેથી હિરણ્યકશ્યપુએ હોલિકાને કીધું કે તું એ ચૂંટણી ઓઢીને તાળા ખોડામાં પ્રહલાદને લઈને બેસી જા, એટલે એ મતલબ પ્રહલાદ જો છે એ બળીને રાખ થઈ જશે અને તને કાંઈ નહીં થાય, પ્રહલાદ મરી જશે અને તું બચી જઈશ. આના માટે આ કોઈને આ યુક્તિ કરી, ચિતાનું આયોજન કર્યું. ચિતા મતલબ લાકડા ગોઠવ્યા, લાકડા ઉપર હોલિકાને બેસાડી, ચૂંટણી ઓઢીને એના ખોડામાં પ્રહલાદજીને બેસાડ્યા. અને જેવી ચિતાને આગ લગાડે છે અને ત્યારે શું થાય છે? તો કે હોલિકાની માથે ઓઢેલી ચૂંદડી એ પવનનો ઝટકો આવતા એ ચૂંદડી ઉડી જાય છે, હોલિકા બળી જાય છે અને પ્રહલાદ બચી જાય છે. અને આને જ અસત્ય ઉપર સત્યનો વિજય થયો, અધર્મ ઉપર ધર્મનો વિજય થયો. હોલિકા બળી ગઈ વરદાન હોવા છતાં અને પ્રહલાદ નાનો હતો, કોઈ પણ વરદાન નહોતું, છતાં એ આગની અંદર બચી ગયો. તો આ અધર્મ ઉપર ધર્મનો વિજય કહેવાનો. તેથી તે દિવસથી ફાગણ મહિનાની પૂનમના દિવસે આપણે આ ધર્મના વિજયની બાબતે, ધર્મના વિજય માટે એક સરસ મજાનું હોળીના તહેવારનું આયોજન, હોળીનો તહેવાર આપણે
આપણે મનાવીએ છીએ અને હોળી ઉપર ખબર જ છે શેરીએ કુણીએ ગામમાં પાદરમાં કે ગામના ચોકમાં બરાબર હોળીનું આયોજન કરવામાં આવે છે, લાકડા ગોઠવવામાં આવે છે, હોળીની પ્રદક્ષિણા થાય છે. આ બધી વસ્તુ આપણે પાઠની અંદર જોશું. હોળીનો પછીનો દિવસ ધૂળેટી જે રંગો ઉત્સવથી ભરી દે છે કે ધર્મની વિજય થઈ છે એના માનમાં માનવી લોકો ખુશીથી આનંદ અબીલ ગલાલથી એ મતલબ ખુશીઓથી આ તહેવારને ઉજવે છે. તો સૌથી પહેલા આપણે ટેક્સ્ટ બુકમાં આવીએ પહેલાં સરસ મજાની સ્ટોરી હું તમને બતાવીશ બરાબર. એ સ્ટોરી આપણે વિડીયોમાં જોઈશું અત્યારે જ. તો પ્રહલાદને જીવતો મારી નાખતો આગમાં સળગાવીને
સાડી દીધો અને પછી એને ચિતા ગોઠવેલ ચિતા પર આગ લગાડી, પરંતુ લાકડા સળગતા વેત જ એક જોરદાર પવનમાં તેની ચૂંટણી ઉડી ગઈ. જેવા લાકડા સળગેવા ચિતાના, તરત જ એની ચૂંટણી ઉડી જાય છે અને હોલિકા બળી ગઈ અને પ્રહલાદ ભગવાનનો સાચો ભક્ત હોવાથી તે બચી ગયો. શું થયું? હોલિકા કેમ કેમ પડી જાય છે કારણ કે ચૂંટણી ઉડતા જ એનું વરદાન ચૂંટણી મહાન, એટલે હોલિકા પડી જાય છે અને પરમાતા કોઈ ચૂંટણી ન હોવા છતાં સાચો ભક્ત હોવાથી પ્રહલાદ છે એ બચી જાય છે. હોલિકાનું દહન થઈ જાય છે અને આ જ ધાર્મિક દ્રષ્ટિ અત્યંત મહત્વનો છે, તેથી લોકો ગુલાલ ઉડાડી દર વર્ષ આ તહેવાર ઉજવે છે. આ એક હકીકત પ્રસંગ છે, સત્ય પ્રસંગ છે અને આ તહેવારને ધ્યાનમાં લઈ આપણે હોળી ધૂળેટીનો તહેવારનો ઉત્સવ જે છે આપણે સરસ રીતે ઉજવીએ છીએ. તો હોળીના દિવસે શું કરવામાં આવે છે? તો હોળીના દિવસે લોકો ચોકમાં ભેગા થઈ લાકડા કે છાણા ભેગા કરી હોળી પ્રગટાવે છે. લોકો હોળીની પૂજા અને દક્ષિણા પણ કરે છે. હોળીમાં શ્રીફળ ધાણી વગેરે હોય છે, ધાણી ખજૂર ચણા વગેરેની પ્રસાદી લોકો વેચે છે, હોળીના ગીતો ગવાય છે, લોકો હોળીની પૂજા કર્યા પછી જમે છે. ખબર છે હોળીના દિવસે શું કરવામાં આવે છે? હમણાં હોળી આવશે એટલે લોકો ચોકે ચોકે છાણા અને લાકડાનો આખી ચિતા ગોઠવશે, રાતે એને પ્રગટાવશે, ઢોલ નગારા સાથે હોળીની પૂજા થશે, હાથ પેળાવામાં આવશે, પૂજા થશે, આરાધના થશે અને પછી હોળીકાને હોળીને પ્રગટાવવામાં આવશે. અને હોળી પ્રગટાવતા જ લોકો તેની પ્રદક્ષિણા કરી ધાણી ખજૂર વગેરે વડે એની પૂજા આરાધના કરશે. હવે હોળીના બીજો દિવસ, હોળીના બીજા દિવસે જ ધૂળેટીનો તહેવાર આવે છે અને તે દિવસે લોકો એકબીજાને રંગ કે ગુલાલ છાંટી ખુશી વ્યક્ત કરે છે. બરાબર, હોળીનો બીજો દિવસ ધૂળેટી અને તે દિવસે લોકો શું કામ ગુલાલ ઉડાડીને એકબીજાને મતલબ ખુશી વ્યક્ત કરે છે? કારણ કે સત્યનો વિજય હતો, ધર્મનો વિજય હતો, તેથી લોકો એકબીજા સાથે પોતપોતાની ખુશીઓ વ્યક્ત કરે છે અને એ પણ ગુલાલ ઉડાડે. જોકે આપણે એ લોકોનો ખ્યાલ રાખવો જોઈએ કે પાણીનો બગાડ ન થાય, કાદવ કેમિકલ યુક્ત રંગોથી ધૂળેટી ના ઉજવાય, વાતો જો સિલેક્ટ કરીને જાતે વાતો જો તો સમગ્ર દેશ માટે સારું કહેવાય. હોળી ઉજવીએ ના નથી, ધૂળેટી આપણે ઉજવીએ કલર પિચકારી રંગ, પરંતુ કેમિકલ યુક્ત કલર પાકા કલરનો ઉપયોગ ના કરીએ, પાણીનો ઓછો બગાડ કરીએ, એ બધું ધ્યાન રાખવાનું. કારણ કે આપણે આપણા ઉત્સવની સાથે સાથે આપણા પર્યાવરણને બચાવવાનું છે, આપણે રંગસણયુક્ત પર્યાવરણ આપણે કરવાનું નથી. તો આ બધી બાબતોને ધ્યાનમાં રાખીને આપણે આ વખતની ધૂળેટી જે છે એ સેલિબ્રેટ કરવાની છે, ઉજવવાની છે. અને તિલક હોળી કરો તો સૌથી વધુ બેટર, કહું કે અમીર ગલાનો તિલક કરી અને હોળી આપણે ઉજવી તો વધુ સારું. હોળી આપણા ધર્મની વિજયની યાદ અપાવે છે, હોળી આવતા જ આપણા ધર્મનો વિજય થાય છે એ વસ્તુ આપણને યાદ અપાવે છે. અહીંયા ચેપ્ટર આપણે પૂરું કરીએ છીએ. આ સરસ મજાનું ચેપ્ટર આપણને મજા આવી તમને અને મને. આ ચેપ્ટરની સાથે સાથે આપણે આ વખતની હોળી ખૂબ જ ધ્યાનપૂર્વક ઉજવીએ, આ બધી બાબતોનો ખ્યાલ રાખીએ, સાથે સાથે કોરોનાની વચ્ચે સોશિયલ ડિસ્ટન્સ માસ્ક આ બધું ભૂલાઈ ન જાય એ બધી બાબતોને ધ્યાનમાં રાખી અને આ તહેવારને આપણે જે રીતે બીજા બધા તહેવાર ઉજવ્યા છે એ જ રીતે આ તહેવારને પણ આપણે એવી જ રીતે સ્વસ્થ રીતે શાંતિ રીતે સેલિબ્રેટ કરવાનું છે. તો આ ચેપ્ટરના શબ્દાર્થ ક્વેશ્ચન આન્સર્સ આ બધું તમને પીડીએફથી મળી જશે. તો આજના અમલમાં તમારે નોટબુક ટેક્સ્ટબુક પીડીએફ કમ્પ્લીટ કરવાનું છે અને સાથે સાથે પાછળનો શોધ પણ સમય છે તમારી સાથે અમલમાં કમ્પ્લીટ કરવાનું છે. તો આજના માટે બસ આટલું જ.